હરિમ આપણે સ્વામી શ્રી વિદિત દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ પુસ્તક સાધન પંચક એના જુદા જુદા શ્લોકોના જુદા જુદા ખંડો એને કે વિભાગોનું પઠન કરી રહ્યા છીએ આપણે બે શ્લોક પૂરા કર્યા છે હવે આજે ત્રીજા શ્લોકની શરૂઆત કરી રહ્યા છીએ ત્રીજો શ્લોક છે वाक्यार्थर्चविधिविचार्यतां श्रुतिशिर पक्षसमा श्रीयता दुस्तर्कासु विरम्यतां બ્રહ્મા સ્મૃતિ વિભાવ્યતામ હર ગર્વ પરી તજતા દેહે હમિતરુતામ બ્રુદ જનય વાદ પરી તજતામ આ ત્રીજા નંબરનો શ્લોક છે એના પ્રથમ પહેલા નંબરના ખંડનું આપણે પઠન કરીશું પહેલા નંબરનો ખંડ છે વાક્યા ચ વિચાર્યતા એટલે કે મહાવાક્યના અર્થનો વિચાર કરો એના વિશે હવે આપણે જોઈશું એટલે મહાવાક્યના અર્થનો વિચાર એટલે મનન પોતાના અનુભવથી ઉત્પન્ન થતા સંશયો અને અન્ય તાર્કિકો અને દાર્શનિકોએ પ્રચલિત કરેલા મતોથી ઊભા થતા સંશયો દૂર કરવા આવશ્યક છે તો જ શ્રવણથી પ્રાપ્ત થયેલા જ્ઞાનમાં નિશ્ચય જન્મે છે આથી જ્ઞાનમાં નિશ્ચય પ્રાપ્ત કરવા માટે આચાર્ય કહે છે ચ વિચાર્યતામ એટલે મહાવાક્યના અર્થ પર વિચાર કરો મહાવાક્ય જીવ અને ઈશ્વર વચ્ચેના ઐક્યનો બોધ આપે છે આમ જોવા જઈએ તો જીવ અને ઈશ્વરના ધર્મ એકબીજાથી અત્યંત વિરુદ્ધ છે જીવ કરતા ભોગતા સુખી દુઃખી અલ્પજ્ઞ અલ્પશક્તિમાન છે અને ઈશ્વર પૂર્ણ સર્વજ્ઞ સર્વશક્તિમાન છે આ બે વિરુદ્ધ ધર્મવાળા તત્વો વચ્ચે ઐક્ય કેમ સંભવી શકે હવે વિચાર કરવાની જરૂર છે કે આ કર્તૃત્વ ભોગતૃત્વ વગેરે જીવના જે ધર્મો છે અને સર્વ સર્વજ્ઞત્વ વગેરે ઈશ્વરના જે ધર્મો છે તે વાસ્તવિક છે કે માત્ર વ્યવહારિક છે એટલે કે કર્તૃત્વ અલ્પજ્ઞત્વ વગેરે જીવના વાસ્તવિક ધર્મો છે જીવનું સ્વરૂપ છે કે પછી તે ધર્મોને પોતાના માની લેવામાં આવ્યા છે એ જ રીતે સર્વજ્ઞત્વ વગેરે ઈશ્વરના ધાર્મિક ધર્મો વાસ્તવિક ધર્મો છે કે પછી તે પણ એક દ્રષ્ટિબિંદુ છે જ્યારે જ્યારે હું મારા વિશે વિચાર કરું છું ત્યારે મને મળત દુઃખી અલ્પ જોઉં છું મર્તત્વ એ માસું આત્માનો ધર્મ છે આત્મા એટલે હું શું આ હુંનો જન્મ થયો છે હું નું મૃત્યુ થાય છે જન્મ મૃત્યુ વગેરે તો દેહના ધર્મો છે આત્માનું જો મૃત્યુ થતું હોય તો આ જન્મમાં કરેલા કર્મોનો પર પછી કોણ ભોગવે છે અને તે જ રીતે જો આત્માનો જન્મ થતો હોત તો પૂર્વજન્મ જેવું જો કંઈ હોત હોત જ નહીં તો પછી દરેક જીવ જુદી જુદી ઉપાધિ લઈને જન્મે છે તેનું શું કારણ વળી સપ્ત દરમિયાન આ સ્થુર દેહ સાથે સંબંધ ન હોવા છતાં હું વ્યવહાર કરી શકું છું આ બતાવે છે કે હું સ્થૂળ દેહથી અન્ય છે હું સ્થૂળ દેહથી અન્ય છે તો પછી હું શું મન છું સુષુપ્તિમાં તો મન પણ હોતું નથી અને છતાં સુસુપ્તિનો અનુભવ કરનાર કોઈ હું તો હોય છે જ એટલે સુસુપ્તિ દરમિયાન હું ભાન હોતું નથી પરંતુ જાગ્યા પછી દરેક જંગ કહેતો હોય છે હું ઊંઘમાંથી ઊઠ્યો આમ ઊંઘને વ્યક્તિ પોતાની ઊંઘ કહે છે વળી જે વ્યક્તિ રાત્રે સૂઈ હતી તે જ સવારે ઉઠે છે અને પોતાના સંસ્કાર જ્ઞાન સ્મૃતિ વગેરે સાથે પૂર્વવ્રત વ્યવહાર કરે છે આ બતાવે છે કે સુષુપ્તિ દરમિયાન પણ હું હતો જ્યારે ઇન્દ્રિય મન બુદ્ધિ વગેરે કોઈ ન હતા આ દેહ ઇન્દ્રિય મનરૂપી ઉપાધિ છે જેમ કે જગતમાં જેમ કે જાગ્રતમાં ત્યારે પણ હું તો છે જ અને આ ઉપાધિ જ્યારે નથી જેમ કે સુસુપ્તિમાં ત્યારે પણ હું તો છે જ આપણા આ રોજિંદા અનુભવો બતાવે છે કે આત્મા ઉપાધિથી અન્ય છે વળી આ ઉપાધિને આપણે મારો દેહ મારું મન મારી બુદ્ધિ એ રીતે પણ ઓળખતા હોઈએ છીએ જે મારું છે જેમ કે આ વસ્ત્ર તે હું તો ન જ હોઈ શકે મારું એ હું ના હોઈ શકે હું અને મારું બંને અલગ અલગ હોઈ શકે આથી આત્મા દેહ ઇન્દ્રિય મન બુદ્ધિથી ભિન્ન છે તો શું આત્મા અજ્ઞાત સ્વરૂપ છે સુસુપ્તિમાં આ દેહ મન બુદ્ધિરૂપી ઉપાધિ હોતી નથી પરંતુ અજ્ઞાન તો હોય જ છે તો હું શું અજ્ઞાન સ્વરૂપ છું તેમ પણ ન હોય કારણ કે મારા અજ્ઞાનનું પણ મને જ્ઞાન છે જ્ઞાતા હંમેશા ગેયથી જ્ઞાનના વિષયથી ભિન્ન હોય છે અને તેથી અજ્ઞાન પણ હું નથી તો પછી હું કોણ છે જેનો મારા વડે ક્યારેય ત્યાગ ન થાય તે મારું સ્વરૂપ હોય જેમ અગ્નિ હંમેશ ઉષ્ણ છે ક્યારેય અગ્નિ ઠંડો હોય તેવું જાણવામાં આવ્યું નથી તેથી ઉષ્ણતા એ અગ્નિનું સ્વરૂપ છે તે જ રીતે શીતળતા એ જળનું સ્વરૂપ છે કારણ કે સ્વભાવથી જળ શીતર છે પરંતુ જર તો ઘણીવાર ગરમ હોય તેવો આપણો અનુભવ છે તો તેનું શું એ ગરમી વાસ્તવિક નથી પરંતુ આગંતુક છે અગિયાર સાથેના સંયોગથી જળમાં ગરમી આવે છે પરંતુ તે સંયોગ દૂર થતા વળી જળ પોતાની વાસ્તવિક શીતરતા પ્રાપ્ત કરી લે છે તે જ રીતે આ મર્તત્વ અલ્પત્વ વગેરેનો જે હું અનુભવ કરું છું તે તો આ ઉપાધિના સંયોગને કારણે છે વળી પરંતુ ઉપાધિથી ભિન્ન મારું વાસ્તવિક સ્વરૂપ તો તે જ હોઈ શકે જેનો ક્યારેય પણ ત્યાગ ન થતો હોય અને ઉપાધિ સાથે સંયોગ જ્યારે ન હોય ત્યારે જેનો હું સાક્ષાત્કાર જેનો હું સાક્ષાત અનુભવ કરતો હોઉં હું કોણ છું એમ જ્યારે પૂછવામાં આવે ત્યારે એક વસ્તુનો નિશ્ચયપૂર્વક કોઈ પણ કહી શકે હું છું હું શું છું ક્યાં છું કેવો છું વગેરે સતત બદલાયા કરતું હોય છે દેશકાર અને સંજોગોને આધારે પરંતુ તે સર્વમાં હું છું એ બદલાયા વગરનો અંશ છે હું સુખી છું હું દુઃખી છું હું મહાન છું હું અલ્પ છું હું સ્ત્રી છું હું પુરુષ છું હું પિતા છું હું માતા છું વગેરે હું વિશેના સતત ખ્યાલોમાં હું છું એ તો રહે છે આ હું છું પર જ બીજા ખ્યાલો ઉમેરવામાં આવે છે અને તેથી હું દુઃખી છું હું સુખી છું વગેરે ખ્યાલો ઉપજે છે આથી કહી શકાય કે સુખી દુઃખી વગેરે આગંતુક છે ઉપાધિના સંયોગથી જન્મેલા છે અને હું છું એ સ્વાભાવિક છે માટે સાદું અને સરળ છું એ હું માટે સ્વાભાવિક છે હું વિશે બીજું જે કંઈ કહી શકાય તે એ છે કે હું ચેતન છું હું સભાન છું મને સતત કાંઈ ને કંઈ વસ્તુનું જ્ઞાન હોય છે જાગ્રત અવસ્થામાં સ્થૂળ વિષયનું જ્ઞાન હોય છે સ્વપ્ન અવસ્થામાં સૂક્ષ્મ વિષયોનું જ્ઞાન હોય છે અને સુસુપ્તિમાં કશું જ્ઞાન નથી એવું અજ્ઞાનનું જ્ઞાન હોય છે શેનું જ્ઞાન છે કેવું જ્ઞાન છે વગેરે સતત બદલાયા કરતા હોય છે પરંતુ જ્ઞાન છે એ હકીકત બદલાતી નથી આથી એમ કહી શકાય કે સાદું અને સરળ જ્ઞાન એ હું માટે સ્વાભાવિક છે ત્રીજી વસ્તુ એ છે કે હું મને ક્યારેય અપ્રિય હોતો નથી એટલે કે હું મને હંમેશા પ્રિય હોઉં છું હું મને સદા પ્રિય હોઉં છું કોઈપણ સંજોગોમાં ક્યારે પણ આત્મા તો સદા મારા પ્રેમનો વિષય હોય છે એટલે જ બૃહદારણ્ય ઉપનિષદમાં કહ્યું છે કે જગતમાં જે કંઈ પ્રિય છે તે એટલા માટે છે કે આત્મા પ્રિય છે ક્યારેક એવું જોવામાં આવતું હોય છે કે કોઈકને પોતાના પ્રત્યે તિરસ્કાર હોય પરંતુ બારીકાઈથી જોવામાં આવશે તો જણાશે કે તે તિરસ્કાર પણ આત્મા માટે નહીં પરંતુ ઉપાધિ માટે જ હોય છે ઉપાધિમાં અહંભાવ હોવાને કારણે એવું લાગે છે કે જાણે વ્યક્તિ આત્માને તિરસ્કાર તિરસ્કારી રહી હોય પરંતુ વાસ્તવમાં તે તિરસ્કાર ઉપાધિ માટે હોય છે કારણ કે તે ઉપાધિ આત્માને અનુકૂળ નથી જે કંઈ આત્માને અનુકૂળ હોય તે પ્રેમનો વિષય બને છે અને જે કંઈ આત્માને પ્રતિકૂળ હોય તે દ્વેષનો ક્યારેક જો પોતાનો જ દેહ કે મન પ્રતિકૂળ હોય તો તે પણ દ્વેષનો વિષય બની શકે પણ તે એટલા જ માટે કે આત્મા પ્રેમનો વિષય છે આથી આત્મા સદા પ્રિય છે જે કંઈ પ્રિય છે તે એટલા માટે પ્રિય છે કે તે આનંદ આપે છે આથી આત્મા આનંદ સ્વરૂપ હોવો જોઈએ કારણ કે તે મને સદા પ્રિય છે ઉપર વિશ્લેષણથી જણાય છે કે આત્મા છું એટલે કે આત્મા અસ્તિત્વ સ્વરૂપ છે આત્મા ભાન સ્વરૂપ છે આત્મા આનંદ સ્વરૂપ છે કોઈપણ અવસ્થામાં આત્માના આ અસ્તિત્વ ભાન પ્રેમ અથવા બીજા શબ્દોમાં કહીએ તો સચિત આનંદરૂપતાનો વ્યભિચાર થતો નથી શુદ્ધ સ્ફટિકની પાસે જે રંગનું ફૂલ મૂકવામાં આવે તે રંગનો આભાસ સ્ફટિકમાં જણાય છે જેમ ફૂલોના રંગ બદલાયા કરે તેમ સ્ફટિકના આભાસ પણ બદલાયા કરે પરંતુ તેથી સ્ફટિકના સ્વભાવને કોઈ આચ આવતી નથી તે તો શુદ્ધ સ્વચ્છ જ રહે છે તે જ રીતે ઉપાધિનો સ્વભાવ જેમ બદલાયા કરે તેમ આત્માનો સ્વભાવ જાણે કે બદલાયા કરે છે પરંતુ તે બદલાતો સ્વભાવ તો આગંતુક છે એનાથી આત્માના શુદ્ધ સ્વરૂપમાં કોઈ આંચ આવતી નથી આત્મા હું સર્વદા સચિત આનંદ સ્વરૂપ હોય છે આ સ્વરૂપનો ક્યારેય ત્યાગ થતો નથી ઉપાધિના પ્રભાવને લીધે જાણીએ કે આ સચીત આનંદ અનેક રંગ ધારણ કરે છે પણ તે તો સર્વ આભાસ છે આત્મા સુખી દુઃખી વગેરે જણાતો હોય ત્યારે પણ તે સચ્ચિદાનંદ જ હોય છે જેમ્સ સ્ફટિક લાલ પીળો લીલો જણાતો હોવા છતાં પણ તે શુદ્ધ જ છે આથી સિદ્ધ થાય છે કે આત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ છે નિર્ભેર સત્ય નિર્ભર જ્ઞાન નિર્ભીર આનંદ સ્વરૂપ છે અલ્પતા સુખીપણું દુઃખીપુ વગેરે સર્વ ઉપાધિના ધર્મો છે ઉપાધિના દ્રષ્ટિબિંદુએ આત્માને મૂલવવામાં આવે ત્યારે ધન્મતા ખ્યાલો છે આ જ રીતે જ્યારે ઈશ્વરના સ્વરૂપનું ચિંતન કરવામાં આવે ત્યારે સમજાય છે કે સર્વજ્ઞત્વ સર્વશક્તિત્વ વગેરે ઉપાધિના ધર્મો છે વ્યક્તિગત ઉપાધિ જે અલ્પત્વ વગેરે ખ્યાલો ઉત્પન્ન કરે છે તે સમષ્ટિ ઉપાધિ સર્વજ્ઞત્વ વગેરે ખ્યાલો ઉત્પન્ન કરે છે એ સમષ્ટિ ઉપાધિમાં એ જ ચૈતન્ય અભિવ્યક્ત થઈ રહ્યું છે જે વ્યષ્ટિ ઉપાધિમાં થઈ રહ્યું છે આથી જીવત્વ અને ઈશ્વરત્વ એ બંને શુદ્ધ નિર્વિકાર ચૈતન્ય ઉપર ઓઢાળવામાં આવેલા ખ્યાલો જ છે જ્યારે આવા ખ્યાલોથી દ્રષ્ટિબિંદુથી ચૈતન્યને મુલવવામાં આવે છે ત્યારે પણ તે તો શુદ્ધ સચ્ચિદાનંદ રૂપ જ હોય છે ચૈતન્યની દ્રષ્ટિએ વ્યષ્ટિ અને સમષ્ટિ જીવ અને ઈશ્વર એવો ભેદ છે જ નહીં આથી શાસ્ત્રો જ્યારે ઉપદેશ કરે છે તો ઈશ્વર છે ત્યારે તે ઉપદેશ ઉપાધિની દ્રષ્ટિએ નહીં પરંતુ ઉપાધિ દ્વારા વ્યક્ત થઈ રહેલા ચૈતન્યની દ્રષ્ટિએ છે જીવ અને ઈશ્વર વચ્ચે જે પ્રત્યક્ષ વિરોધાભાસ છે જીવ અને ઈશ્વર વચ્ચે જે અંતર જણાય છે જેને લઈ જીવ સાધક અને ઈશ્વર સાધ્ય જણાય છે તે સર્વતો ઉપાધિના દ્રષ્ટિબિંદુથી છે ઉપાધિરૂપી વેશ જો દૂર કરવામાં આવે તો જીવ અને ઈશ્વરમાં કોઈ ભેદ નથી અને ઉપાધિનો વેશ દૂર કરવો એ કોઈ કર્મ નથી તે માટે ઉપાધિનો નાશ કરવાની જરૂર નથી કે તેમાં કંઈ પરિવર્તન આવવાની જરૂર નથી કારણ કે ઉપાધિ ચૈતન્યમાં કોઈ વાસ્તવિક મર્યાદા લાવતી નથી જેમ ફૂલના રંગથી સ્ફટિક કંઈ ખરેખર રંગાઈ જતો નથી એટલે માત્ર એ જ્ઞાનની આવશ્યકતા છે કે જીવની સર્વ મર્યાદાઓ જીવ અને ઈશ્વર વચ્ચેનું અંતર વગેરે સર્વ ઉપાધિને આત્મા માનવામાંથી જ જન્મેલું છે તે વાસ્તવિક નથી એ સર્વ મર્યાદાઓ જણાતી હોવા છતાં આત્મા તો સચ્ચિદાનંદ ચૈતન્ય છે માયા અર્થાત સમષ્ટિ દ્રષ્ટિબિંદુથી એ જ ચૈતન્ય ઈશ્વર કહેવાય છે જે અંતઃકરણ અર્થાત વ્યષ્ટિ દ્રષ્ટિબિંદુથી જીવ કહેવાય છે તત્વની દ્રષ્ટિએ જીવ અને ઈશ્વરમાં કોઈ ભેદ નથી તત્દનો વાચ્યાર્થ અર્થાત સીધો અર્થ સર્વજ્ઞ સર્વશક્તિમાન ઈશ્વર એવો થાય છે જ્યારે તેનો લાક્ષાર લક્ષાર્થ ચૈતન્ય એવો થાય છે કારણ કે સર્વજ્ઞત્વ વગેરે સમષ્ટિ ઉપાધિના માયાના ધર્મો છે અને તે મિથ્યા છે નિર્ગુણ નિરાકાર ચૈતન્ય જ સત્ય છે તે જ રીતે તમ શબ્દનો વાચ્યાર્થ અલ્પજ્ઞ અલ્પશક્તિમાન જીવ એવો થાય છે પરંતુ તેનો લક્ષ્યાર્થ તો એ જ નિર્ગુણ નિરાકાર ચૈતન્ય છે કારણ કે અલ્પજ્ઞત્વ વગેરે વ્યષ્ટિ ઉપાધિના અંતકરણના ધર્મો છે ઉપાધિ સાથેના તાદાત્મને જ્યારે ત્યાગ સાથે અર્થાત આ ઐક્યનો જ્યારે ઉપાધિ સાથેના તાદાત્મનો જ્યારે ત્યાગ થાય છે ત્યારે આ ઐક્યનું જ્ઞાન થાય છે એનાથી ઈશ્વરની પરોક્ષતા દૂર થાય છે અર્થાત ઈશ્વર મારાથી ભિન્ન છે એવો ખ્યાલ દૂર થાય છે અને જીવની પરિચ્છિન્નતા અલ્પગતતા કર્તૃત્વ ભોગતૃત્વ વગેરે દૂર થાય છે અસ્થિ અર્થાત છે એ શબ્દથી લક્ષ્યા વચ્ચેના આ ઐક્યનો બોધ થાય છે આ રીતે મહાવાક્યના અર્થ પર જીવ અને ઈશ્વરના ઐક્ય પર મનન કરવાથી પ્રત્યક્ષ અનુભવથી જણાતા ભેદો અને તેમાંથી જન્મેલા સંશયો દૂર થાય છે જ્યાં સુધી સર્વ સંશયો દૂર ન થાય ત્યાં સુધી મનન થવું જોઈએ આ પ્રકારના મનનનો શાસ્ત્રમાં જ સમાવેશ થતો હોય છે ઉપનિષદમાં જ આત્મા વિશે જુદા જુદા દ્રષ્ટિબિંદુથી વિચાર કરવામાં આવતો હોય છે અને ઉપનિષદનું જે દર્શન છે તેનું સમર્થન કરવા માટે વિવિધ યુક્તિઓ પણ આપવામાં આવતી હોય છે તે ઉપરાંત વેદાંત સંપ્રદાયમાં પણ આચાર્યોએ અનેક પ્રકારની પ્રક્રિયાઓ વર્ણવેલી છે જે જિજ્ઞાસુઓને મનમાં ઉપયોગી હોય છે અહીં પ્રશ્ન એ થઈ શકે કે ઉપનિષદને પ્રમાણ માનીએ તો જરૂર જીવ અને ઈશ્વરના ઐક્યનો નિર્ણય થાય પરંતુ વેદાંત સિવાયના પણ અનેક દર્શનો છે અનેક ઋષિઓએ અને તત્વચિંતકોએ જીવનના સત્ય વિશે જુદા જુદા સિદ્ધાંતો રજૂ કરેલા છે અને તે સિદ્ધાંતોના સમર્થમાં સમર્થનમાં તેઓ તર્ક અને અનુભવ પણ રજૂ કરતા હોય છે તો આ બધા પક્ષોનું શું દાખલા તરીકે કપિલ મુનિ જેને સાંખ્યશાસ્ત્રની રચના કરી છે તે કહે છે કે આત્મા અનેક છે પ્રત્યેક જીવનો આત્મા જુદો જુદો છે જો આત્મા એક જ હોત તો પછી એક જીવને સુખનો અનુભવ થાય તો સર્વને તે થવો જોઈએ અને એકને દુઃખ થાય તો સર્વને દુઃખ થવું જોઈએ વળી તેઓ એમ પણ કહે છે કે પુરુષ અને પ્રકૃતિ એ બે ભિન્ન તત્વો છે પુરુષ ચેતન છે પ્રકૃતિ જળ છે પ્રકૃતિમાં કર્તૃત્વ છે તે જગતનું સર્જન કરે છે શા માટે ચેતન પુરુષની જરૂરિયાતો પૂરી કરવા માટે પુરુષોને વિષયભોગની ઈચ્છા હોય છે તેથી પ્રકૃતિ વિષયોનું સર્જન કરે છે કોઈને વરી મોક્ષની ઈચ્છા હોય તો પ્રકૃતિ તેને માટે તેવું વાતાવરણ સર્જે છે આમ પ્રકૃતિ કર્તરી છે જગતનું સર્જન કરનાર છે અને પુરુષ ભોગતા છે આ છે સાંખ્ય શાસ્ત્રનો અભિપ્રાય બૌદ્ધ લોકો કહે છે કે આત્મા ક્ષણિક વિજ્ઞાન સ્વરૂપ છે આત્માનું અસ્તિત્વ એક ક્ષણિક માને છે કોઈ નિત્ય તત્વ તેઓ સ્વીકારતા નથી જૈનો માને છે કે આત્મા અનેક છે અને તે પ્રત્યેક જીવમાં તેમના દેહના માપનો હોય છે એટલે નાના જીવમાં નાનો આત્મા અને મોટા જીવમાં મોટો આત્મા હોય છે એમ જૈનોના જૈન ધર્મનો કહેવાનો ભાવાર્થ છે ઈશ્વર વિશે પણ ભિન્ન ભિન્ન મતો પ્રવર્તે છે નૈયાયિકો માને છે કે ઈશ્વર એ ચેતન પુરુષ છે જે સર્વજ્ઞ સર્વશક્તિમાન છે જગતનો સર્જક છે પરંતુ તેઓ માને છે કે ઈશ્વર માત્ર કારણ છે જગતથી ભિન્ન છે સાંખ્ય બૌદ્ધ જૈન વગેરે મતોમાં તો જગતના કરતા એવા કેતન ઈશ્વરનો સ્વીકાર જ નથી દ્વૈતના આચાર્યો ઈશ્વરને જીવતી ભિન્ન માને છે અને આ ભેદનું પણ વિવિધ પ્રકારે નિરૂપણ કરે છે વરી મોક્ષ વિશે વિવિધ માન્યતાઓ પ્રચલિત છે જેઓ ઈશ્વરને જીવતી ભિન્ન માને છે તેમની દૃષ્ટિએ મોક્ષ અર્થાત ઈશ્વર દર્શન એક અનુભવ છે યોગશાસ્ત્રની દૃષ્ટિએ મન જ્યારે સર્વ વિચારોથી શૂન્ય બની જાય ત્યારે આવો અનુભવ થતો હોય છે જેઓ માને છે કે ઈશ્વર દેશ વિશેષમાં છે દાખલા તરીકે વૈકુંઠમાં કૈલાસમાં વગેરે તેમના મત પ્રમાણે જીવ વૈકુંઠ કે કૈલાસમાં જાય ત્યારે ઈશ્વરના દર્શન થાય છે જિજ્ઞાસુ જ્યારે આ બધા અભિપ્રાયોના સંપર્કમાં આવે છે અન્નને સાંભળવાથી અન્ય સાથે ચર્ચાઓથી અન્ય ગ્રંથોના અધ્યયનથી ત્યારે તેના મનમાં અનેક સંશયો ઉઠે છે આ પરિસ્થિતિના નિરાકરણ માટે આચાર્ય કહે છે શ્રુતિશીર પક્ષ સમાસિયતામ એટલે હવે પછીનો જે ખંડ આવશે તેનો આ વિષય છે જે આપણે આવતીકાલે એનું પઠન કરીશું પણ અહીં એક વાત કહેવાની ઈ થાય કે આ જુદા જુદા ધર્મો કે જુદા જુદા પંથો જુદો જુદો વિચારો રજૂ કરે છે એના લીધે મનુષ્યના મનમાં હંમેશા ગળમથલ ચાલુ રહેતી હોય છે અને તેથી શું સાચું અને શું ખોટું એ પ્રત્યે હંમેશા શંકાશીલ હોય છે અને તેથી

यार मिया मिया रात दो आँख लड़ी राती ने उजागरो क्यारे की दो ओ रंग रसिया क्या रमिया व्या

आज अमे ज्ञाता नरसया गेर श्यामोरङ्गावता वङ्गलावी गया हरि आवता वग लावया ओ रङ्गार मिया रासो आख लडी राति ने ओ जागरो क्या અરે આજ અમે ગ્યા બોળાને ઘેર જો ભક્ત બોળાઓ જેને ભગવાન શ્રી રણસોરાયજીને દ્વારકામાંથી ડાકોરમાં આવવા માટે મજબૂર કર્યા હતા આજ અમે ગ્યા બોળા ને गेर्दो गाडा मादा तारे वङ्ग्लावयि गया ओ रङ्गार मिया व्या, रात दो आज अमे ज्ञाता ने गेर जो जना अमरुत कर्ता गया, लावयारे आज अमे ज्ञाता

आख लडीदा तीरे उ जागरो क्याे की दो आज अमे ज्ञाता भामाने गेर दो अरे आज अमे ज्ञाता सत्य बामाने गरु दो मानिति बनावता वांगला वही गया ओ रंग रसिया प्यार दो आख राती रे तीरे उ जागरो क्याे कि अरे आदमे ज्ञाता द्रौपदी ने गेर जो। अरे आज अमे ज्ञाता द्रौपदीने गेरदो, चिर पूर तारे वावया अरे चिर पूर तारे ङ्गलावयि गया औरङ्गार मिया जो। आज अमे ज्ञाता शकुबाईने घेर जो લગભગ છ મહિના સુધી ભગવાને શકુબાઈના વેશ લઈને શકુબાઈના ઘરના બધા કામો કર્યા હતા પાંગીડા ભર તારે વાંગ લા ગયા અરે આજે અમે ગયા તા शकुबाय नागेरे दो पाइडाबर तारे वांगलावई गया ओरंगे रसिया रात दो आख लड़ी राती दे उजागरो क्या की दो आज अमे ज्ञाता विदुर जी गेर दो બાજી રે ખાતા મા વાંગ લાવઈ ગયા હરે બાજી રે ખાતા મા વાગ ગયા આજે બધા છે નરસિંહ મહેતા ભક્ત બોળાંગો મીરાબાઈ સત્યભામા દ્રૌપદી શકુબાઈ સબરીબાઈ વિદુરજી આ બધા પરમ ભગવાન ભગવાનના પરમ ભક્તો હતા અને જેમના ઉપર ભગવાનની અસીમ કૃપા હતી એમનો અહીં ઉલ્લેખ કરવામાં આવેલો છે અરે ભાજી રે ખાતામાં વાંગલા વહી ગયા ओरंग रसिया रङ्गार मिया व्या रातो आख लडी राति उजागरो क्यारे की दो Choti choti gaia, chote chote gwaal. Choti choti gaia, chote chote gwaal. Choto so, are choto so mero madhan gopal. Are choti choti gaia, Tote tote gwaal Toto so me ro madane gopal kali kali gaiya gole, go, gore gore Kali kali gaiya Gore gore, gore

age age gaia, piche piche gwaal. age age gaia, piche piche gwaal. bitte me chale mero madan gopal re bitte me chale mero Madan Gopal. are choti choti gaiya, Chote chote gwaal, Choto so mero Madan Gopal. Gaas khae gaiya, Doodh piye gwaal, Makenge kaya me roma dene gopal Gaas kaya gaya dood pie gwaal Makenge kaya ma roma dene gopal Are choti choti gaya Tote tote gwa Toto so mero Madane go pa Tote tote le koti Tote tote ha Bansi bajave mero madane go અરે છોટી છોટી લખોટી છોટ છોટ બંસી બજાવે મેરો મદન ગોપાલ છોટી છોટી ગૈયા છોટ છોટ છોટો સો મેરો મદન ગોપાલ Arre, txoti txoti sakia madu van bag. Txoti txoti sakia madu bag. Raz ratzai -e maro -ma gopal. Arre, raz -ra -e maro. -ma मदन गोपा छोटी छोटि गया छोटे छोटे मेरो मदन गोपाल हे कृष्ण शरणं मम हे कृष्ण शरणं मम हे कृष्णशरणं मम हरे 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 मम रे मम रे कृष्ण शरणं कृष्णबलदेवाकीद राधे कृष्ण राधे कृष्ण राधे कृष्ण ॐ